નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 3 જૂન 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. અને સાથે જ મિત્રો, આ વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો અને વિદ્યાર્થીઓ સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 3 જૂન 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ 30 મેના રોજ કયા રાજ્યએ પોતાનો રાજ્ય દિવસ ઉજવ્યું? તો તે રાજ્ય છે ગોવા, કે જેણે 30 મેના રોજ પોતાનો રાજ્ય દિવસ ઉજવ્યો છે. ગોવા રાજધાની પણજી, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, રાજ્યપાલ સત્યપાલ મલિક, વિધાનસભાની બેઠકો 40, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1, અને સ્થાપના વર્ષ છે 30 મે 1987. પ્રશ્ન 2. હાલમાં જ માછલીની એક નવી પ્રજાતિ પુટિયન્સ સેન્ક્ટસ કયા રાજ્યમાં મળી? તો તે રાજ્ય છે તમિલનાડુ, કે જ્યાં માછલીની એક નવી પ્રજાતિ મળી છે. તમિલનાડુ રાજધાની ચેન્નાઈ, મુખ્યમંત્રી ઈ.કે. પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, વિધાનસભાની બેઠકો 234, લોકસભાની બેઠકો 39, રાજ્યસભાની બેઠકો 18, અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 3. હાલમાં જ પંચગવ્યમાં COVID-19ની આયુર્વેદિક દવા બનાવી છે તેનું ક્લિનિકલ ટ્રાયલ ક્યાં શરૂ થશે? તો ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે રાજકોટમાં, ગુજરાત રાજધાની ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાની બેઠકો 182, લોકસભાની બેઠકો 26, રાજ્યસભાની બેઠકો 11, અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 4. હાલમાં જ કયા રાજ્યએ COVID-19 નકારાત્મક પ્રમાણપત્ર અનિવાર્ય કર્યું? તો તે રાજ્ય છે ગોવા, ગોવા રાજધાની પણજી, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, રાજ્યપાલ સત્યપાલ મલિક, વિધાનસભાની બેઠકો 40, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1, અને સ્થાપના વર્ષ છે 30 મે 1987. પ્રશ્ન 5. હાલમાં જ કયા રાજ્યની સરકારે કોરોના વાયરસના કારણે થનારા મૃત્યુનું વિસ્તૃત વિશ્લેષણ કરવાનો આદેશ આપ્યો? તો તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર, મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 6. હાલમાં જ ભારતની પ્રથમ ડોલ્ફિન વેધશાળા કયા રાજ્યમાં બનાવાય? તો તે રાજ્ય છે બિહાર, કે જ્યાં આ પ્રકારની વેધશાળા બનાવાય છે. બિહાર રાજધાની પટના, મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજ્યપાલ ફાગુ ચૌહાણ, વિધાનસભાની બેઠકો 243, લોકસભાની બેઠકો 40, રાજ્યસભાની બેઠકો 16, અને સ્થાપના વર્ષ છે 1 એપ્રિલ 1912. પ્રશ્ન 7. હાલમાં જ ભારતીય નૌસેનાએ કયા નૌસેના ડોકયાર્ડમાં એક યુવી સેનિટાઇઝ બેઝ સ્થાપિત કર્યું? તો તે છે મુંબઈ નૌસેના ડોકયાર્ડ, મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48,
રાજ્યસભાની બેઠકો 19 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 8, હાલમાં જ નાબાર્ડે કયા રાજ્ય માટે 1050 કરોડ રૂપિયાનું કર્જ મંજૂર કર્યું? તો તે રાજ્ય છે પંજાબ, પશ્ચિમ બંગાળ, રાજધાની કોલકાતા, મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનખડ, વિધાનસભાની બેઠકો 294, લોકસભાની બેઠકો 42, રાજ્યસભાની બેઠકો 16 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 9, હાલમાં જ અમેરિકાએ કયા દેશના વિદ્યાર્થીઓ અને શોધકર્તાઓને દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યું? તો તે દેશ છે ચીન. અમેરિકા, પાટનગર વોશિંગ્ટન ડીસી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચલણ છે અમેરિકી ડોલર. ચીન, પાટનગર બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ચલણ છે રેનમિંબી. પ્રશ્ન 10, હાલમાં જ કઈ તારીખે લોકડાઉન હટાવવા માટે અનલોક 1.0 નામથી નવી ગાઈડલાઇન જાહેર કરવામાં આવી? તો તે 1 જૂનથી. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચલણ છે રૂપિયું. પ્રશ્ન 11, હાલમાં જ કઈ બેંકે ડીશ ટીવીમાં 24.19% હિસ્સેદારી ખરીદી? તો તે બેંક છે યસ બેંક. પ્રશ્ન 12, હાલમાં જ કોણે નિઃશુલ્ક ઓનલાઈન કેરિયર કૌશલ પ્રશિક્ષણ શરૂ કર્યું? તો તે છે રોજગાર મંત્રાલય. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચલણ છે રૂપિયું. પ્રશ્ન 13, હાલમાં જ આવેલ રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2019-20માં એફડીઆઈમાં કેટલા ટકા વધીને 73.46 બિલિયન ડોલર થયું? તો તે વધારો થયો છે 18%. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચલણ છે રૂપિયો. પ્રશ્ન 14, હાલમાં જ નાસાએ કયા મિશન હેઠળ 2 અંતરિક્ષ યાત્રીઓને ISSમાં મોકલ્યા? તો તે મિશન છે ગુરુ ડેમો 2. નાસાનું પૂરું નામ છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. સ્થાપના 1958, મુખ્યમથક વોશિંગ્ટન ડીસીમાં, અધ્યક્ષ છે જીમ બ્રેડનસ્ટાઇન. પ્રશ્ન 15, પીએફસીના નવા ચેરમેન કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો નિયુક્ત કરવામાં આવ્યા છે RS ઢિલોને. પીએફસી પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, સ્થાપના 1986, મુખ્યમથક નવી દિલ્હીમાં. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.